नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय एसपी विभाग ब छे, प्रकरण नंबर 1 सेटिंगनो अर्थ અને તેના પ્રકારો। અગાઉ આપણે ત્રણ પ્રકારોની માહિતી મેળવી ચૂક્યા છીએ, ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી અને કંપનીના સેક્રેટરી। આજે આપણે આગળના જે સેક્રેટરીના જે પ્રકારો છે તેની માહિતી મેળવીશું। તો રાજકીય કાર્યાલયનો સેક્રેટરી, રાજકીય કાર્યાલયના સેક્રેટરીને આપણે એલચી તરીકે પણ ઓળખીએ છીએ। આ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું કાર્ય કરે છે તેને આપણે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ। આગળનો પ્રકાર છે વિભાગીય સેક્રેટરી। તો પ્રજા દ્વારા વિધાનસભા અને સાંસદની ચૂંટણી દ્વારા તેમને ચૂંટે છે। ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે કે જે બહુમતી ધરાવતો જે પક્ષ છે તે સરકારની રચના કરે છે, તે જે તે વિભાગને પ્રધાન સંભાળે, જે તે વિભાગ છે તેને પ્રધાનો દ્વારા તેને સંભાળવામાં આવે છે અને તેનો વહીવટ ચલાવવા માટે વિભાગીય સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે। તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી એટલે કે આઈએસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે। જે આઈએસ અધિકારી અથવા તો જે સનદી છે તેને આપણે વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ। વિભાગીય સેક્રેટરી છે તે સેક્રેટરી વહીવટ ચલાવવાનું કાર્ય કરે છે અને તેને આપણે સનદી અથવા તો આઈએએસ તરીકે ઓળખીએ છીએ। આવા જે અધિકારીનું મુખ્ય કાર્ય જે સનદી અધિકારી છે એ સનદી અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે। આ વહીવટી અધિકારી છે જે સનદી અધિકારી છે એ સનદી અધિકારી જે તે વિભાગની અંદર જે નીતિ નિયમ મુજબ તે વિભાગનું કાર્ય અથવા તો કામકાજ ચાલે છે કે નથી ચાલતું તે જોવાનું કાર્ય કરે છે। જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાપણે કાયદેકીય રીતે સંચાલન કરવાનું હોય છે, દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે, તો આ બધાનો જે વહીવટ ચલાવવાનું જે કાર્ય છે એ વિભાગીય સેક્રેટરીને સોંપવામાં આવે છે અને વિભાગીય સેક્રેટરીને આપણે સનદી અધિકારી તરીકે ઓળખીએ છીએ। આગળનો પ્રકાર છે મંડળ સેક્રેટરી। તો મંડળ સેક્રેટરી છે, આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશની અંદર ઘણા બધા મંડળો અસ્તિત્વમાં આવેલા છે, ઘણા બધા મંડળો છે એની રચના કરવામાં આવી છે। તો આ મંડળો છે એનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલે અને પ્રજાકીય કાર્ય માટે ચાલે તે માટે મંડળ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે। માનવ સંસ્કૃતિની વિકાસ કૂચ જેમ આગળ વધી તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતો ગયો, પરિણામે મંડળ સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ અને એટલા માટે મંડળ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે। તો મંડળ સેક્રેટરીના પેટા વિભાગ છે સરકારી મંડળી સેક્રેટરી, વિદ્યાર્થી મંડળ સેક્રેટરી, ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, મજૂર મંડળના સેક્રેટરી અને વેપારી સંઘના સેક્રેટરી। તો હવે આપણે મંડળ સેક્રેટરીના જે પેટા વિભાગ છે તેની માહિતી મેળવીએ। તો સરકારી મંડળીના સેક્રેટરી કે જે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે કાર્ય કરે છે, કે જે દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓનો સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવી છે અને તેની અંદર જે તે મંડળના નીતિ નિયમો પ્રમાણે કાર્ય કરે છે, જે તે નીતિ નિયમ પ્રમાણે કાર્ય થાય એ માટે
सरकारी मंडळी सेक्रेटरी ની નિમણૂક કરવામાં આવે છે। આગળ આપણે જોઈશું વિદ્યાર્થી મંડળ સેક્રેટરી। વિદ્યાર્થી મંડળ સેક્રેટરી છે તેને આપણે જેસ એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ। શાળા અને કોલેજમાં લોકશાહી પ્રણાલી ની સમજ આપવા, વિદ્યાર્થી અધિકારોને ક્રિયાબંધ કરવા, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે। તો શાળાની અંદર જે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીને ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવે છે અને તેને જીએસ તરીકે ઓળખવામાં આવે છે। આગળનો પોઈન્ટ છે, આગળનો પ્રકાર છે ક્લબના સેક્રેટરી। તો ભારત દેશની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની ક્લબો ચાલતી હોય છે। તો આવી ક્લબોની અંદર રમતગમત અને સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા ક્લબોની નિમણૂક શા કરવામાં, ક્લબો શા માટે બનાવવામાં આવી છે? તો રમતગમત અને સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા અને સાકાર કરવા માટે ક્લબો બનાવવામાં આવે છે। તો દાખલા તરીકે કઈ ક્લબો છે? તો સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, બીસીસીઆઈ વગેરે ક્લબો છે આપણા દેશની અંદર। આ ક્લબના બંધારણ મુજબ સેક્રેટરી નિયુક્તિ કરવામાં આવે છે। આ ક્લબો છે એના સેક્રેટરી, ક્લબનું જે પ્રમાણે બંધારણ છે તે પ્રમાણે સેક્રેટરી ચૂંટવામાં આવે છે। વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નીતિ મુજબ સંચાલન કરે છે અને તેનો વિકાસ કરવાનું કાર્ય કરે છે। આગળ જોઈશું શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી। તો ભારત દેશની અંદર ઘણી બધી મોટી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, મોટા શૈક્ષણિક સંકુલો આવેલા છે। દાખલા તરીકે દિલ્હી, કોટા, અમદાવાદ વગેરેની અંદર વિશાળ શૈક્ષણિક સંકુલો આવેલા છે। તો આ વિશાળ શૈક્ષણિક સંકુલો છે તેની અંદર આવા શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે। સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે। આગળ જોઈશું મજૂર મંડળના સેક્રેટરી, લેબર યુનિયન સેક્રેટરી। તો ભારત દેશની અંદર જે મજૂરો અને કર્મચારીઓ છે તેમને યોગ્ય ન્યાય મળે અને એમના જે અધિકારો વ્યવસ્થિત રીતે પ્રાપ્ત થાય એટલા માટે મજૂર મંડળ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે। દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે ઘણા બધા કર્મચારીઓ છે અને મજૂરો છે તે પોતાની માંગણીઓ સત્તા ઉપર જે સરકાર છે તેના સામે રજૂ કરવા માટે મંડળો બનાવે છે અને એ મંડળની અંદર જે નિમણૂક કરવામાં આવે છે તેને મજૂર મંડળના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે। તો ભારતમાં આવી જે સંસ્થાઓ છે એટલે કે ઇન્ટુ અને આઈટુ વગેરે મજૂર મંડળો છે તો એની અંદર મજૂર મંડળના સેક્રેટરીની નિમણૂક કરાય છે। પોતાની માંગણીઓ અસરકારક બનાવવા માટે રજૂઆત માટે આ મંડળ મજૂર મંડળના સેક્રેટરીની નિમણૂક કરાય છે। ભારતના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વીપી ગીરીએ ઈસવીસન 1992માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી। પ્રશ્ન પૂછાય એક માર્કની અંદર કે ભારત દેશની અંદર અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કોણે કરી? તો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વીપી ગીરીએ કરી। કઈ સામો કરી લીધો? ઈસવીસન 1992ની અંદર। બીજો એક પ્રશ્ન છે કે ભારતમાં મજૂર મંડળ ની અંદર કયા મંડળો ચાલે છે? તો ઇન્ટુ અને આઈટુ ચાલે છે। આગળ આપણે જોઈશું વેપારી સંઘના સેક્રેટરી। તો વેપારી સંઘના સેક્રેટરી ની અંદર વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી, પોતાના
धंधा रोजगार ना रोजगार के अंदर उद्भवता प्रश्नों ने रजूआत अने उकेल लावा माटे व्यापार संघना सेक्रेटरी ने नियुक्त करे छे। दाखला तरीके भारतनी चेम्बर ऑफ कॉमर्स जेवा घणा मंडळो छे भारतनी अंदर क्या छे तो भारतनो चेम्बर ऑफ कॉमर्स जेवा घणा बधा मंडळो बनावेला छे। जे मंडळ छे ए मंडळ ने संचालन मंडळना बंधारण अनुसार कार्य करवामां आवे छे। व्यापारी संघना सेक्रेटरी शुं काम करे छे तो मंडळ ने संचालन मंडळ द्वारा जे बंधारणना जे नीति नियमो छे ते प्रमाणे कार्य करवानुं होय छे। विद्यार्थी मित्रों अहीं आगळ जे सेक्रेटरीना प्रकारो हता એ પ્રકારો પૂર્ણ થાય છે।